બપોરના જઈએ, સાંજે ઘરે આવીએ, સવારે વહેલા જઈએ, 5 વાગે જઈએ તો 10 વાગે ઘર પહોંચીએ. અમુક ઘણા અમુક દુઃખ વેઠી રહ્યા. અમુક નદીની કિનારે રહીએ પણ અમુને પાણીનો સગવડ નથી મળે. જિંદગી પૂરી કરી લેતી, છોરા છીંડે આવ્યા કે કેમ કરીને આવ્યા, જીવ હે કરે ના મુ હાવ. આ વેદના, આ દુઃખ, આ પીડા છે 3 રાજ્યોની સરહદે આવેલા તુરખેડાની મહિલાઓની. આમ તો આ વિસ્તાર બંને તરફ પહાડોથી ઘેરાયેલો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેયની સરહદે આવેલું આ ગામ છે. એવું લાગે જાણે કોઈ હિલ સ્ટેશન છે. પક્ષીઓનો કલરવ અને તેના મધુર ગીતો મન પ્રફુલ્લિત કરી દે એમ કહી શકાય કે કુદરત જાણે આ વિસ્તાર ઉપર પૂરી મહેરબાન છે. નજારો કેટલો નયન રમ્ય છે. પહાડોની ચોટી પરથી તો આ વિસ્તારની સુંદરતા બમણી થઈ જાય છે. એક વાર તો થઈ જાય કે જિંદગી હોય તો આવી. તમને પણ થતું હશે કેવી મજાની લાઈફ છે. આ શોર બકોર માંથી તો અહીંયા જ રહેવા જતા રહેવા જેવું છે. અથવા તો એવા વિચાર આવે કે બસ એક સમય તો બધું જ છોડીને આવા જ કોઈક વિસ્તારમાં એક ઘર લઈ લઈએ અને શહેર અને ઘોંઘાટથી દૂર કુદરતી વાતાવરણમાં રહેવા જતા રહેવું જોઈએ. પરંતુ એક મિનિટ, આ તો સિક્કાની એક બાજુ થઈ. સિક્કાની બીજી બાજુ પણ છે અને જેમાં સંઘર્ષ, પીડા, વેદના અને દુઃખ છે. અહીંના લોકો કેવી રીતે જીવન જીવવા માટે ઝઝૂમી રહ્યા છે. દરેક નવો દિવસ તેમના માટે નવો પડકાર લઈને આવી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે 3 રાજ્યોને અડીને આવેલા તુરખેડા ગામમાં. જોકે અહીંયા પહોંચતા પહોંચતા અમારી ટીમને પણ નાકે દમ આવી ગયો. અમારી ટીમ પહોંચી ગઈ છે ગુજરાતનું છેલ્લું ગામ એવું તુરખેડા. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં આવી અને ત્યારે જાણવાની કોશિશ કરી, પરંતુ અમે રસ્તેથી જે આવી રહ્યા હતા તે રસ્તો બિલકુલ કાચો હતો, પથરાળવાળો હતો. ત્યારે અંદાજે 2-2.5 કિલોમીટર જેટલા તો અમે ચાલી ગયા હશે. ત્યારબાદ એક વ્યક્તિ અમને જે બાઇક સવાર મળ્યો અને બાઇક પર બેસી અમે આખરે આ ગામ સુધી પહોંચી ગયા છે. અહીં રહેતા લોકો પોતાના કાચા મકાનની બહાર નીકળે તો સામે જ નર્મદાના નિર્મળ નીર દેખાય. પરંતુ આ જ નિર્મળ નીર માટે તેઓને જે સંઘર્ષ કરવો પડે છે તે અત્યંત પીડાદાયક છે. અમે આ સાંભળ્યું હતું એટલે જ અમે આ ગામ લોકોની સમસ્યાને જાણવા અને રિયાલિટી ચેક કરવા માટે અહીંયા આવી પહોંચ્યા. અહીંયા અમે પહોંચ્યા તો દ્રશ્યો કંઈક એવા જ હતા જેવું અમે સાંભળ્યું હતું. ઘરની બહાર નીકળો તો નદીનું પાણી દેખાય, પરંતુ આ પાણી તેમના ઘર સુધી પહોંચતું જ નથી. નથી નળ કે નથી કોઈ પાઇપલાઇન. એટલે જ તેઓને મજબૂરીવશ થઈને માથે બેડા લઈને નર્મદાના કિનારે જવું પડે છે. આપણે તસવીર બતાવવા માંગીશું. બિલકુલ બાજુમાં આવેલી જે નર્મદા નદી છે અને બિલકુલ બાજુમાં જ ગામ છે, એટલે ચોક્કસથી આ ગામના લોકો નદી કિનારે તરસ્યા કહીએ તો ખોટું નહીં. કારણ કે આ ગામના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ ગામની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી. જ્યારે અહીં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી છે અને હવે જાણવાની અન્ય કોશિશ કરીશું કે બીજી કઈ કઈ સમસ્યાઓ છે અને આ ગામના લોકો કેવી સમસ્યાઓથી પીડી રહ્યા છે. આજે અમે પણ આ મહિલાઓ સાથે પાણી ભરવા જવાના છે. અહીંયા પહોંચી અમે મહિલાઓ સાથે થોડી ઘણી વાતચીત કરી અને પછી બપોરના સમય પાણી ભરવા જવાનું નક્કી થયું. આખરે પાણી ભરવા જવાનો સમય થઈ ગયો. અમારી ટીમ પણ તેમની સાથે જોડાઈ ગઈ. માથે બેડા અને હાથમાં લાકડી, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તમામ નીકળી પડ્યા. અમને હતું કે થોડે દૂર નર્મદા નદી છે, ત્યાં જ જવાનું છે. પરંતુ અમે ખોટા હતા. થોડે દૂરનો મતલબ હતો 5 કિલોમીટર. 5 કિલોમીટર આવી જ રીતે ડુંગરા ખૂંદવાના છે. જતી વખતે તો મહિલાઓના હાથમાં ખાલી બેડા છે, છતાં એક વિસામો લેવાનો છે.
અઢીથી 3 કિલોમીટર ચાલીને મહિલાઓ એક જગ્યાએ થોડું આરામ કરે છે અને ત્યાંથી ફરી પાછા ચાલવાનું શરૂ કરે છે. અમે પહેલા પડાવ સુધી તો પહોંચી ગયા, જો કે આ સમયે એ વિચાર આવ્યો કે ખાલી બેડા લઈને ચાલતા જો આટલો કષ્ટ પડે છે તો પાણી ભરીને પરત લાવવામાં કેટલી મુશ્કેલી પડશે. પરંતુ મહિલાઓનું આ દૈનિક કાર્ય હતું એટલે તેમના મોઢા પર તો હાસ્ય જ હતું. તેમના મોઢા પર સ્મિત જોઈ શકાતું હતું, પરંતુ તેમની અંદર જે વેદના હતી તેનું શું? મહિલાઓએ કહ્યું, બળબળતો તાપ હોય કે કડકડતી ઠંડી, મહિલાઓનું તો આ દૈનિક જીવન છે. સવારે ઉઠવાનું, બેડા લેવાના અને નર્મદા કાંઠે જવાનું, પાણી ભરવાનું અને પરત ફરવાનું. આખરે કાચા અને પધરાળા વાળા આ રસ્તા ઉપર ચાલીને અમે આખરી મંઝિલ પર પહોંચી ગયા. આજે અમે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે તેઓની સાથે પગપાળા ચાલ્યા ત્યારે અહેસાસ એ રીતનો થઈ રહ્યો છે કે આટલી મોટી જે તાપની અંદર, દગદગતા તાપની અંદર અમે જ્યારે ચાલી રહ્યા હતા, અહીં આવતે અંદાજે અમને 30 થી 35 મિનિટો થઈ જશે ત્યારે આ 2 બેડા પાણી આ મહિલાઓને મળ્યું છે. જો કે અમારા માટે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલી ભર્યું હતું એટલે અમે અહીંયા જ અટકી ગયા. જો કે જીવના જોખમે ઢાળવાળા રસ્તા પરથી આ મહિલાઓ નદી કિનારે ગઈ. જો પગનું એક પણ ડગલું આડું અવળું થયું તો નદીમાં ખાબકવાનું નક્કી છે. પરંતુ નદીના જે દ્રશ્યો હતા તે પણ ચિંતાજનક હતા. પાણી એકદમ ડહોળું હતું. અહીંયા જે પાણી મહિલાઓ પી રહી હતી તે પાણી પશુઓ પણ પી રહ્યા હતા. ગામના એક ભાઈ પાસે ઘોડો છે. ઘોડે સવાર ઘોડાને પાણી પણ પીવડાવી લે છે અને તેની ઉપર કેરબા મૂકી પાણી પણ લઈ જાય છે. તો આ જ પાણીમાં બાળકો નાહી રહ્યા હતા એટલે કે મહિલાઓ અહીંયાથી પાણીની સાથે બીમારી પણ ભરીને જઈ રહી છે એ તેમને પણ ખબર છે. પરંતુ કરે તો કરે શું? આમ તો આ મહિલાઓની સાથે જ અમે ચાલતા ચાલતા આવી રહ્યા હતા. અંદાજે 4 થી 5 કિલોમીટર ચાલ્યા હશે ત્યારે આ નર્મદાનો કાંઠો આવ્યો છે અને આજે 2 બેડા પાણી ભરવા માટે 5 કિલોમીટરની યાત્રા કરવી પડતી હોય છે. આમ તો દેશ આઝાદ થયે 75 વર્ષ વીતી ગયા, પરંતુ આ ગામના લોકોની જે મુશ્કેલીની આઝાદી ક્યારે મળશે એક મોટો સવાલ છે. કારણ કે આજે તુર ખેડાનું જે ફળિયું છે આ એક ફળિયાની અંદર પાણીની સમસ્યા એટલી વિકટ છે. આ વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી. અહીંયા નર્મદાના કિનારે તુરખેડા ગામની મહિલાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. કેટલું અને કેવું દુઃખ તે તમે જ સાંભળી લો. અને પાણી અમે કેટલું ભરી ભરીને થાકી ગયા. અમારા લગ્ન થયા તેને આવું આવું તો અમારું પાણી ભરવાનું ડાયલાની ઉંમરથી જ, અમારી આટલી ઉંમરથી જ પાણી ન અમારો દુઃખ. અમે બધે ભેગા ભેગા પાણી ભરવા જઈએ, બપોરના જઈએ, સાંજે ઘરે આવીએ, સવારે વહેલા જઈએ, 5 વાગે જઈએ તે 10 વાગે ખોર પોતીએ. એવા અમારું પાણીનો દુઃખ. ખેતીનું કામ છોડીને જઈએ પછી સોરાને એકલા મીકીને જઈએ પાણી ભરવા. અને ની સગવડ કરી આલતા ને કઈ અમારે પાણીનો દુઃખ, રહવાનો દુઃખ. એક તો નિહાર ની એતરા અમુન ડાયલા હોય જ્યાં બાકી હજુ અમારો હાથ પગ ગીલા તા અમુ પાણી પીવું વતે કોઈ અમુને આણ્યા લે. સોરા સતલા બાકી સોરા રોજ ની અમુને ફાવે ને એવી અમારી અબદા છે હજુ આજ ખડી. આ લોકો કોઈ નેતા નથી કે તેમને ભાષણ આપતા આવડે, વિરોધ કરતા આવડે. આ લોકો એક ટાઈમ નું લાવી એક ટાઈમ નું જમવા વાળા નાના માણસો છે. કદાચ આ દુઃખને એસી ચેમ્બરમાં બેસેલા લોકો સાંભળી લે. આ દુઃખને સહન કરતા કરતા કેટલાય લોકોએ તો પોતાનું જીવન કાઢી નાખ્યું છે. પરંતુ હવે તેઓ પોતાના સંતાનો માટે સમસ્યાના સમાધાનની માંગણી કરી રહ્યા છે. કારણ કે નેતાઓ તો તેમને વાયદાઓ જ આપી રહ્યા છે. ઘણો મોટો દુઃખ પડી રહ્યો. હાવ થોરા થીંડે આમ હાવ કરી લેધું સાહેબ, અમારે હાવ જિંદગી પૂરી કરી લીધી. છોરા થીંડે આવ્યા કે કેમ કરીને આવ્યા જીવ હે કરીને આમ હાવ કરવા બાધી રહ્યા સાહેબ. કરું કરું કે પણ કરીને હાલતા. આ જે સમય આવે તે એવું નેવું, જે સમય આવે તે એવું નેવું સાહેબ. પાણી ભરીને જતી વખતે રસ્તામાં 2 થી 3 વાર બેસવું પડે છે. જે પાણી લાવ્યા હોય તેમાંથી રસ્તે 2-3 વાર તો પાણી પીવું પડે એટલે ઘરે પહોંચતા પહોંચતા બેડામાંથી અડધું પાણી તો ખાલી થઈ જાય. અડધું પાણી પીવાઈ જાય અને અડધું પાણી છલકાઈ જાય.
માત્ર પાણી જ નહીં, અહીંયા રસ્તાની પણ સમસ્યા છે. ગામમાં આવવા માટે એક માત્ર કાચો રસ્તો છે, એટલે કે અહીંયા 108 પણ નથી પહોંચી શકતી. તો ગામમાં સ્કૂલ પણ ન હોવાથી બાળકોને ભણાવવા ક્યાં, તે એક સૌથી મોટો પ્રશ્ન છે. એવું નથી કે આ અંગે ગામ લોકોએ રજૂઆત નથી કરી, રજૂઆત તો અનેક વાર કરી, પરંતુ ન તો કોઈ નેતાઓ સાંભળી રહ્યા છે, ન તો એસી ચેમ્બરમાં બેસનારા કોઈ અધિકારીઓને આ લોકોની પીડા સમજાઈ રહી છે. કોઈ અમારું કામ કરતા નથી, રૂડનું નહીં કરતા, નહીં પાણીનું સગવડ કરતા, ઠગી ઠગીને મતદાન માંગી લે, સરપંચને બી વાત કરીએ, પ્રમુખને બી, ધારાસભ્યને બી કેટલા વખત જઈએ પાણી બાર બી, પણ કોઈ કરતા નહીં. પર ગાર જેલા હતા પાણી નજીકતા, કરિયાલ હુકા કહા નજીક આવી જ્યું, આવતા રહેતા અણ બે વરસાદ આવવાનું તૈયાર થઈ જ્યું. આ ગામમાં શાળા નથી, પરંતુ ગામના એક વાલીએ તેની દીકરીને વડોદરા જિલ્લાના મોટા ફોફડિયા ગામે સ્કૂલમાં મૂકી છે. આ દીકરી જે અધિકારીઓ અને નેતાઓ નથી સમજતા તે સમજી ગઈ છે, એટલે તે મહેનત કરી રહી છે. ભણી ગણીને શું કરવું તે તમે જ સાંભળો. એટલે મારે ભણવું છે એટલે મેં બહાર જઉં છું, અને મારા ગામનો વિકાસ કરવો છે. મારે અધિકારી બનીને મારા ગામની વિકાસ કરે એવી મારી ઈચ્છા છે. મારા ગામની અંદર વ્યવસ્થા નથી, રોડ રસ્તા નથી, કંઈ જ નથી, પીવાનું પાણીની વ્યવસ્થા નથી. નર્મદાના કિનારે આવેલા તુરખેડાનું એક ફળિયું ડુબાણમાં જતા ત્યાંથી લોકોને વિસ્થાપિત કરી દેવાયા છે. જો કે હજી કેટલાય લોકોના મકાનો કિનારા પાસે હોવા છતાં તેમને વિસ્થાપિત કરાયા નથી, જેથી વિસ્થાપનની પણ માંગણી થઈ રહી છે. અમારે નદી કાંઠે રહેવાનું છે અને નદી બાજુમાં છે, એટલે અમારે ચોમાસામાં નદી આવી જાય એટલે બહુ બીક લાગે છે. સરકાર અમને બહાર નહીં લઈ ગયા એટલે અહીંયા છે. સરકાર અમને અહીંથી જઈ વર્તન લઈ જાય તો અમે જઈ રહીએ છીએ, સારી રીતે ગુજરાન ચલાવી રહી છે. અહીંયા તો બધા ત્રણસો ઉપર ખરું હતું મકાન, પૂરું અહીંયા હરકું હરકી જગા હતી ને બધી મકાનો હતા, અહીંયા બધા રહેતા હતા, બધા વસાત હોઈ ગયા. આ લોકો પણ અમને લઈ જવા વગર કઈ રીતે? અમુ ઘણા અમુ દુઃખ વેઠી રહ્યા. અમુ નદીની કિનારે રહી ગયા પણ અમુને પાણીનો સગવડ નથી મળે. એક તો અમારે મોટો દુઃખ મુંડે બાસ કારણ હમ જવા, અને અમને બાકી વાળાને કંઈ રસ્તો અને ડૂબમે વાળાને કંઈ અમને જમીન જોઈએ, એટલે અમને પુનવસાદ કરતા હોય તો સરકાર સારું આવે ને. અમને બીજું કંઈ નહીં પણ અમને જમીન હાટે જમીન જોઈએ ડૂબવા. આમ અહીંયા વસતા લોકોને દુઃખ છે કે તેમના ગામની નજીક આવેલા નર્મદાનું પાણી સરકાર અહીંયાથી 550 કિલોમીટર દૂર સુધી કરોડોના ખર્ચ કરી સૌરાષ્ટ્ર સુધી લઈ ગઈ, તો આ જ વિસ્તારમાંથી દાહોદ સુધી પાઇપ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું. પરંતુ નર્મદાના કિનારે વસતા આ લોકો તરસ્યા છે. આશા છે કે સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓના બહેરા કાને આ લોકોનો અવાજ પહોંચશે અને ગામની મુલાકાત લઈ ગામ લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અલીખેરવા ગામના લોકો પણ પાણીની સમસ્યાથી પરેશાન છે, પરંતુ આ લોકોને પાણી ભરવા દૂર જવું નથી પડતું. અહીંયા ઘરે નળમાં પાણી આવે છે, પરંતુ આ પાણી પી શકાય તેવું નથી. તમે જોયેલું આ પાણીને, નળ ખોલો એટલે શુદ્ધ પાણીની જગ્યા પર આટલું ગંદુ પાણી આવી રહ્યું છે. પાણીમાં કચરો નરી આંખે પણ જોઈ શકાય છે, પરંતુ આરોપ છે કે આ કચરો ન તો સરપંચને દેખાઈ રહ્યો છે કે ન તો તલાટી મંત્રીને. ગોકુલનગર સોસાયટીની રોષે ભરાયેલી મહિલાઓ પંચાયત કચેરીએ પહોંચી ગઈ હતી અને શુદ્ધ પાણીની માંગણી કરી હતી. જો કે પહેલા તો મોઢામાં માવો ચઢાવીને બેસેલા સરપંચ પ્રતિનિધિ અકળાયા, પરંતુ કેમેરો જોઈને તરત જ તેઓનો અંદાજ બદલાઈ ગયો અને શાણી શાણી વાતો કરવા લાગ્યા. આરોપ છે કે સોસાયટીના સ્થાનિકો છેલ્લા 3 મહિનાથી પરેશાન છે.
પાણી એટલું દુર્ગંધ મારે છે કે પીવામાં તો શું, વાપરવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. આ અંગે વારંવાર રજૂઆત છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવી નથી રહ્યો અને જેથી ના છૂટકે તેઓએ વેચાતું પાણી લઈને પીવા મજબૂર બનવું પડે છે. અમારા ગોકુલ એસ્ટેટ વિસ્તારમાં અહીંયા ગાડી ગંદુ પાણી છેલ્લા 4 મહિનાથી આવે છે અને અમે પીવાનું પાણી પીતા નથી અને એ પીવાનું પાણી અમે પીએ તો બીમાર પડીએ તેનું જવાબદારી કોણ લેશે? અને બીમાર પડે છે, પડતા નહીં, બીમાર પડ્યા જ છે બધા. અને અમે વેચાતું પાણી લઈએ છીએ, અહીંયા સોનલ ફેક્ટરી છે તો અહીંયાથી લઈએ છીએ. અહીંયા કાયમ કેટલા 4 મહિનાથી અમે વેચાતું પાણી લઈએ છીએ, તે એ બધું શું ગંધાય છે, વોમિટ બી થઈ જવાય એવું બી થઈ જાય, જેટલું ખરાબ પાણી આવે છે, બીમાર બી પડે છે, દવાખાના બી જવું પડે છે. આ સુખી હોસ્પિટલમાં તો કેટલી વખત દાખલ થયા છે અમે લોકો, હવે બોટલો બી ભર્યા છે, તો બોટલોનો શું કરે છે ને હું ના પેલો પીવે તો સારો છે સરપંચ, હવે પીવડાવવા જ જઈએ પણ પીવે તો સારું, પીવે તો એને ખબર પડે ને કે ના એના વાતાવરણ કેટલો વલોવાય છે. પંચાયતના સભ્યે આરોપ લગાવ્યો છે કે તેમણે આ અંગે સરપંચ પ્રતિનિધિ અને પંચાયતને અનેકવાર રજૂઆત કરી છે, સેમ્પલ પણ આપ્યા છે, પરંતુ પંચાયત મગનુંના મરી પાડવા તૈયાર નથી. અને આ પાણી એટલું ભયંકર છે કે અહીં ઘણા બધા લોકો છે ને બીમાર પડ્યા છે અને આ લોકો વારંવાર મને કહે છે ને મને બોલાવે છે અને હું વારંવાર પંચાયતમાં રજૂઆત કરું છું પણ આ પંચાયતમાં ન તો સરપંચ સાંભળતા કે નથી કોઈ તલાટી સાંભળતા, અમારી રજૂઆત કોઈ નહીં સાંભળતા. તો બીજી તરફ વોર્ડના સભ્યો અને મહિલાઓનો રોષ પારખીને સરપંચ પ્રતિનિધિએ સમસ્યાના સમાધાનની બાંહેધરી આપી છે. અને પ્રોબ્લેમ એવો છે કે પાણીનું મિક્સ થયું છે અને ખરેખર ડોળું પાણી જાય છે, ગંદુ પાણી આવે છે, એ બહેનોની રજૂઆત છે. એ રજૂઆતને હું સમર્થન આપું છું, બહેનોની રજૂઆત બિલકુલ સાચી છે, અમે સ્વીકારીએ છીએ. અને આ જે પાણી દૂષિત આવ્યું છે એનો સવેડાઈએ વહેલીસર એનો નિકાલ અમે લાવીશું, એ અમે બહેનોને અમે આ તબક્કે પ્રોમિસ આપું છું, વચન આપું છું. હાલ તો સરપંચે બાંહેધરી આપતા મહિલાઓનો ગુસ્સો શાંત થયો છે, જો કે મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન નહીં થાય તો આગામી સમયમાં તેઓ ઉગ્ર વિરોધ નોંધાવશે. સજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આ તરફ હર ઘર નળ યોજના માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો આણંદ જિલ્લાના ખંભાતના પાંદડ ગામના છે અને અહીંયા તંત્રએ ઘરે ઘરે નળ તો આપ્યા પરંતુ શોભાના ગાંઠિયા સમાન. જુઓ આ માજીને જુઓ અને આ મહિલાને, તેઓ તંત્રને સવાલ પૂછી રહ્યા છે, તેઓ એસી ચેમ્બરમાં બેસેલા નેતાઓને સવાલ પૂછી રહ્યા છે કે આ નળમાં પાણી ક્યારે આવશે. એટલે જ મહિલાઓને કૂવામાંથી પાણી ભરવું પડી રહ્યું છે. કૂવાની અંદરના આ દ્રશ્યો જુઓ, અરે રે કેમ પીવું આ પાણી. કૂવો પણ કેવો છે જુઓ, કૂવાની પાળી તૂટી ગયેલી છે, અંદરથી પણ જર્જરિત બન્યો છે. જો ભૂલથી પણ તમારો પગ લપસ્યો તો જીવ જાય તે નક્કી. જો કે મહિલાઓ પણ કરે તો કરે શું, તેઓ તો મજબૂર છે. તેઓને તો માત્ર આ જ એક કૂવો પાણીનો સ્ત્રોત છે, એટલું જ નહીં જીવના જોખમે પાણી મેળવાઈ રહ્યું છે. તે કેવું છે તે પણ જુઓ. આ બેડામાં પાણી જોઈ લો, કેટલું ગંદુ છે સાહેબ, જોઈ લો. આ પાણી પશુ પણ ન પીવે તે પાણી આપણા ગુજરાતના લોકો પી રહ્યા છે. આરોપ છે કે પાંદડ ગામમાં 8 થી 10 દિવસે માત્ર એક વાર પાણી આવે છે, જેથી રોજ મહિલાઓને પોતાના બાળકોને રડતા મૂકી જમવાનું છોડી કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે ભટકવું પડી રહ્યું છે. 10 દિવસે અમારા ગામમાં પાણી આવે છે, એ પણ વ્યવસ્થિત પાણી અમારા ગામમાં આવતું નથી, અમારા નળ સુધી પહોંચતું નથી. આ ઉનાળાની ગરમીમાં બધી બહેનો પાણી ભરી ભરીને હેરાન થઈ જાય છે. પાણી પણ કૂવાનું ગંદુ આવે છે, તો અમારે આ પાણીનો પ્રશ્ન હલ કરવો છે. પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ અને કહી રહી છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાઈમે જ દર્શન આપે છે અને પછી જાણે અદ્રશ્ય થઈ જાય છે. અમારે આ તકલીફ છે, અમે આ બધી બહેનો ઉનાળાના ગરમીના પાણી કૂવો ભરવા આવી છીએ પણ પાણી પીવા લાયક છે નહીં. આ લોકો બધા આવે છે ઓટ લેવા, ઓટ લીધા પછી કોઈ સામું જોતું નથી. આટલા વખતથી અમે હેરાન થઈ છીએ.
પાણી અમારો 10 દાડે 15 દાડે 20 દાડે તો એ પાણી અમારે કેવી રીતે પીવું? અંદર પોરા પડી જાય છે. રોજ પાણી આવે તો અમે પાણી પી શકીએ. નળનું કુવાનું પાણી તો એકદમ ખરાબ છે. લેબોરેટરી પણ કરાય તો પાણી ખરાબ છે અમારે કુવાનું. ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી, આ તો છેલ્લા 10 વર્ષથી આવી જ સમસ્યા છે. વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી. હવે સવાલ એ છે કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે? એક બે ઘર હોય તો ઠીક, પણ આ તો આખું ગામ વસેલું છે, ત્યાં પણ પીવાના પાણી માટેની વ્યવસ્થા કેમ નથી? ઘણા ટાઈમથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ તારાપુર પાણી પુરવઠા, પેટલા જ પાણી પુરવઠા, બરાબર. અમારે જે પાણી આવે છે એ આપણે કનેવાલનું પાણી લાગે છે. એ કનેવાલની અંદર જે બોરની અંદર પાણી અમારે જે પાણી આવવાનું હોય છે એ ઘણા બધા બોર બંધ પડેલ છે. પાણીની રિક્વેસ્ટ કરવા છતાં પાણી પૂરતું મળતું નથી. છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર પાણીની ઘણી બધી તકલીફ છે. ઘણી બધી લોકોને અમે સરકારી તંત્રને જાણ પણ કરી છે, પણ પેટનું પાણી પણ સરકારનું હલતું નથી. સાંભળ્યું, સરકારના પેટનું પાણી પણ નથી હલતું. કેમ સરકાર આટલી નિષ્ઠુર બની ગઈ છે? આશ્ચર્યની વાત તો એ છે કે ખરેખર આવું આપણું ગુજરાત છે, જ્યાં અન્ય સુવિધા તો ઠીક પણ પીવાના પાણી માટે આવો સંઘર્ષ છે.